हेलो विद्यार्थियों, जय स्वामीनारायण। श्री सहजानंद प्राथमिक શાળાના ઓનલાઈન સ્ટડીમાં તમારું સૌનું સ્વાગત છે। વિદ્યાર્થીઓ, આપણું ધોરણ છે ત્રીજું અને વિષય છે સામાન્ય જ્ઞાન, જીકે જનરલ નોલેજ। આજનો વિષય આપણો જનરલ નોલેજનો છે, જેની અંદર સામાન્ય જ્ઞાનની જે તમારી પુસ્તક છે એમાં મેં તમને ગયા મારા વિડીયોમાં યુનિટ નંબર 1 જે છે પૂરાવ્યું હતું। આજના વિડીયોમાં આપણે યુનિટ નંબર 2 पूरवा जाई रह्या छीए। सामान्य ज्ञाननी पुस्तकनी अंदर, सामान्य ज्ञाननी तमारी जे बुक छे एनी अंदर तमारे यूनिट नंबर 2 हूँ तमने विडियो में जे रीते पूरावुं छूं ए रीते तमारे तमारी बुकनी अंदर पूरता जवानुं छे। यूनिट नंबर 2 नी अंदर तमारे सामान्य ज्ञाननी बुक में तमारे पेन्सिलनी मददथी लखवानुं छे। मैं अहीं पेननी मददथी लख्युं छे कारण के तमने विडियो में सरखूं देखाय, पण तमारे सौए पेन्सिलनी मददथी फरजियात लखवानुं छे। यूनिट नंबर 2 पाना नंबर 3 सामान्य ज्ञाननी पुस्तकनी अंदर पाना नंबर 3 एमां यूनिट नंबर 2, यूनिट नंबर 1 आपणे पूराई गयुं छे, यूनिट नंबर 2 एमां 11मो प्रश्न, प्रश्ननो नंबर छे 11। 11मो प्रश्न छे, पांडवों केटला भाईओ हता। तो विद्यार्थियों, तमने सौने महाभारत विशे खबर हशे। महाभारतनी अंदर श्री कृष्ण, पांडवों, कौरवों એ બધા ચરિત્ર જે છે એ આવે છે। પાંડવો જે છે એ 5 હતા, 5 પાંડવો, જેને જન્મ દેનારી માતા કોણ હતી? તો કે કુંતી। કુંતીના 5 પુત્રો એટલે પાંડવો। અને પાંડવો કેટલા હતા? તો કે 5 પાંડવો હતા। જે 5 પાંડવોના નામ હતા યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, નકુલ અને સહદેવ। तो पांडवों केटला भाईओ हता? तो के 5 भाईओ हता। तो एनो जवाब आवशे 5। एनी पछी 12मो प्रश्न छे, कौरवोनी माताનું નામ શું હતું? તો કૌરવોની માતા એટલે કે એનું નામ હતું ગાંધારી। કૌરવોના પિતાનું નામ હતું ધૃતરાષ્ટ્ર। ધૃતરાષ્ટ્ર અને એની પત્ની, જે અંધ હતો, અને એની પત્ની જેનું નામ હતું ગાંધારી। तो जवाब आवशे कौरवोनी માતાનું નામ શું હતું? એમાં આવશે ગાંધારી। એની પછી 13મો પ્રશ્ન છે, ડોક્ટર હોમી બાબા કોણ હતા? તો ડોક્ટર હોમી બાબા જે છે એ એક મહાન વૈજ્ઞાનિક હતા। વૈજ્ઞાનિક એટલે કે સાયન્ટિસ્ટ, જેણે ડોક્ટર હોમી બાબા જે ભૌતિક વિજ્ઞાનના બહુ જ જાણીતા અને બહુ જ મહાન શિક્ષક હતા, અને સાથે સાથે વૈજ્ઞાનિક પણ હતા, જેણે ન્યુક્લિયર વિજ્ઞાનની શોધ કરી હતી। 14મો પ્રશ્ન છે, પારસીઓનું મોટામાં મોટું યાત્રાધામ કયું છે? તો પારસીઓનું મોટામાં મોટું યાત્રાધામ છે ઉદવાડા। પારસીઓ એનું મોટામાં મોટું યાત્રાધામ ઉદવાડા છે। 15મો પ્રશ્ન છે, કચ્છ જિલ્લાના તાલુકા કેટલા છે? દરેક જિલ્લાની અંદર તાલુકાઓ હોય છે, તો એમાં કચ્છ જિલ્લાના તાલુકા કેટલા છે? તો કચ્છ જિલ્લાના તાલુકા 10 છે। કેટલા છે? તો કે 10। એની પછી યુનિટ 2ની અંદર જ પાના નંબર 4 ઉપર 16મો પ્રશ્ન, બારડોલી કયા જિલ્લામાં આવેલું છે? બારડોલી જે છે એ સુરત જિલ્લામાં આવેલું છે। બારડોલી સુરત જિલ્લામાં આવેલું છે। 17મો પ્રશ્ન છે, તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તરણેતરનો મેળો વિદ્યાર્થીઓ બહુ જ મોટો મેળો હોય છે, જે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ભરાય છે। તરણેતરનો મેળો સુરેન્દ્રનગરમાં ભરાય છે, એમાં જવાબમાં આવશે સુરેન્દ્રનગર। 18મો પ્રશ્ન છે, સુરેન્દ્રનગર જિલ્લાનું વઢવાણ શહેર કઈ નદીના કાંઠે આવેલું છે? વિદ્યાર્થીઓ, તમે વઢવાણ શહેરની વિશે સાંભળેલું હશે। સુરેન્દ્રનગર જિલ્લાનું વઢવાણ શહેર જે છે એ ભોગાવો નદીના કાંઠે આવેલું છે। વઢવાણની અંદર વિદ્યાર્થીઓ મરચા અને બાંધણી જે છે એ ખૂબ વખણાય છે। 19મો પ્રશ્ન છે, ખેડા જિલ્લાના કેટલા તાલુકા છે? તો ખેડા જિલ્લાની અંદર 10 તાલુકા આવેલા છે। ખેડા જિલ્લાના કેટલા તાલુકા છે? તો કે ખેડા જિલ્લાના 10 તાલુકા છે। 20મો પ્રશ્ન,
કાગળ શામાંથી બનાવવામાં આવે છે? વિદ્યાર્થીઓ, તમારી સૌ પાસે પુસ્તકો છે, ચોપડા છે, એના જે કાગળ જે છે, તો એ કાગળ વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે. વિદ્યાર્થીઓ, વનસ્પતિના માવાની અંદરથી બનાવવામાં આવે છે. વનસ્પતિનું થડ હોય છે, એનો માવો હોય છે, એની અલગ અલગ ફિલ્ટર પ્રોસેસિંગ જે થાય છે, આખી જે અલગ અલગ પ્રોસેસ હોય છે, એમાંથી કાગળ જે છે એ બનાવવામાં આવે છે. એટલે જ તો આપણે કહીએ છીએ કે વૃક્ષો જે છે એને નાશ ન કરો, એને વધારે ને વધારે વૃક્ષો વાવો. કારણ કે જો વૃક્ષો હશે તો જ આપણને ઘણી બધી આપણી વસ્તુઓ જે છે એ મળી શકે છે. 20મો પ્રશ્ન, કાગળ શેમાંથી બનાવવામાં આવે છે? તો એના જવાબમાં આવશે વનસ્પતિના માવામાંથી. તો સામાન્ય જ્ઞાનનો આપણો આ જે પીરિયડ છે એ આપણે અહીં સુધીનો જ રાખીએ. યુનિટ નંબર 3 છે એ હું તમને આવતા વિડીયોમાં ભણાવીશ. તમારે તમારી સામાન્ય જ્ઞાનની પુસ્તકની અંદર યુનિટ નંબર 2 મેં તમને આજના વિડીયોમાં કરાવ્યું એ ભણી લેવાનું છે સરસ રીતે, અને પેન્સિલની મદદથી સારા અક્ષરે તમારી સામાન્ય જ્ઞાનની બુકમાં લખી લેવાનું છે. તો આજનો વિડીયો અહીં જ પૂરો કરીએ. જય સ્વામિનારાયણ.